બારડોલી ખાતે આગામી 17 ફેબ્રુઆરીના રોજ યોજાનાર ટ્રાફિક જનજાગૃતિ માટેની હાફ મેરાથોન દોડમાં વધુમાં વધુ લોકો જોડાય તેવી અપીલ સુરત રેન્જ આઈજી ડોક્ટર રાજકુમાર પાંડ્યાએ નાગરિકોને કરી હતી. બારડોલી ખાતે યોજાયેલ એક પત્રકાર પરિષદમાં રેન્જ આઈજી ડોક્ટર રાજકુમાર પાંડ્યાએ જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં ટ્રાફિક સમસ્યા જટિલ છે અને જિલ્લામાંથી પસાર થતા સ્ટેટ અને નેશનલ હાઇવે ઉપર થતા અકસ્માતોમાં જાનહાનિ વધુ થાય છે. જો વાહન ચાલકોમાં ટ્રાફિક અવેરનેસ આવે તો અકસ્માતોને ટાળી શકાય તેમ છે. માટે આગામી સુરત જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યોજાનાર બારડોલી હાફ મેરાથોનમાં વધુમાં વધુ લોકો ભાગ લે તેવી અપીલ પ્રજાને કરી છે. ગ્રામ્ય જિલ્લા પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત આ બારડોલી મેરાથોન આયોજન કર રહે હૈ. ઇસકે મેઇન કારણ યે હૈ કે ઇસ નેશનલ હાઇવે સુરત જરીએ જો પસાર હોતે નેશનલ હાઇવે NH-48 ઉસમે બહુ બિઝીએસ્ટ હાઇવે ઇન ધ કન્ટ્રી ઓર એવરી યર અરાઉન્ડ 700 એક્સિડેન્ટ્સ હોતે ઉસમે મેની ફેટલ એક્સિડેન્ટ્સ આર હેપનિંગ. ઉસકે લિયે ઉસકો કમ કરને કે લિયે ઉસકો પ્રિવેન્ટ કરને કે લિયે એક ટ્રાફિક અવેરનેસ કી જરૂરત હૈ. વો ટ્રાફિક અવેરનેસ સ્પ્રેડ કરને કે લિયે એક મેરાથોન સ્પેશિયલી ઓર્ગેનાઇઝ કિયે હુએ જિસમે મેઇનલી SP સુરત રૂરલ મિસ્ટર મુલિયા ઓર DYSP હેડક્વાર્ટર્સ નેતલ ઉનકા ઇસમે યોગદાન બહુ જ્યાદા હૈ. ધ એન્ટાયર ક્રેડિટ ગોઝ ટુ ધેમ ઓર યે ઇસમે અભી તક લગભગ 1200 એન્ટ્રીઝ રજિસ્ટર હુએ. મુજે અંદાજ લગભગ 3000 તક ઇસમે રજિસ્ટર હો જાયેંગે આને વાલે દિન મે. और आई रिक्वेस्ट द मीडिया पीपल टू स्प्रेड दिस मैसेज टू द कॉमन पब्लिक टू मेक दिस इवन मोर सक्सेसफुल एंड मेमोरेबल. थैंक यू. सर क्या हेतु साथ आयोजन करायो छे बारडोली मैराथन? वर्तमान समय में हमारे देश में वर्तमान समय नी अंदर ट्रैफिक वधती जती वस्ती अने वधता जता वाहनों ना कारण ट्रैफिक समस्या नु प्रमाण વધવા પામેલ છે અને રસ્તાઓનું પ્રમાણ પણ વધવા પામેલ છે. જેથી આ સમસ્યાના નિવારણ માટે પોલીસ દ્વારા સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા બારડોલી મેરોથોન દોડનું આયોજન કરવામાં આવેલ છે. આ દોડ મુખ્ય હેતુ જે ફંડ આવશે એનો ઉપયોગ અમે ટ્રાફિકના સંચાલન માટે ટ્રાફિકના વિકાસ માટે કરીશું અને એનું મુખ્ય થીમ છે રન ફોર સેફ લાઈફ. આ મેરોથોન દોડ આગામી તારીખ 17 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યે શરૂ થશે અને 5 કિલોમીટર 10 કિલોમીટર અને 21 કિલોમીટર એ રીતની રાખવામાં આવેલ છે.